લાલજીભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપને એ છે કે આજે સંસ્થા સ્કૂલ એટલે એવું કહેવાય કે બાળકનું ભાવિ જે અત્યારે જે ઘડાઈ રહ્યું છે એ જ આવનારી કાલે આપણા દેશનું ભાવિ છે. એટલે કે આવનારી કાલે દેશમાં જે સુકાન સંભાળવા જઈ રહ્યા છે એ અત્યારે સંસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરતા બાળકો છે. આવા બાળકો માટે, એ બાળકોને જે ભણાવે છે એ શિક્ષક મિત્રો માટે, અને એક સંચાલક તરીકે તમે શું કરવું જોઈએ એ બાળકો અને શિક્ષકો માટે, અને આપ કેવી રીતે નવી રીતે કામ કરી રહ્યા છો જેથી કરીને કદાચ આ વિડીયો કોઈ શિક્ષક મિત્ર અને સંચાલક મિત્ર પણ જોતા હોય તો એમને પણ થોડું ઘણું માર્ગદર્શન મળી રહે. અશોકભાઈ, ખૂબ સારી વાત કરી તમે. દરેક શિક્ષકની એક ફરજ છે કે એમની પાસે ભણનારું બાળક એ પોતાના માતા પિતાની વાત ઓછી સાંભળશે, પણ એમના શિક્ષક જે વાત કરશે એને એ જીવનમાં ઉતારી લેશે. એટલે હું તો વારંવાર મારી સાથે કામ કરતા શિક્ષક મિત્રોને કહેતો હોઉં છું કે દરરોજ સૂર્યોદય થાય છે અને નવું પ્રભાત લઈને આવે છે. તમારી પાસે પણ કાયમ માટે બાળક એક સૂર્યરૂપી આવે છે તમારી પાસે, અને બાળકના જીવનની અંદર સૂર્યોદય રૂપી કંઈક નવો એને સંદેશો મળવો જોઈએ. પેલું કહેવાય કે રોજ સવારનું છાપું સાંજ પડે પસ્તી થઈ જાય. નવું નવું જાણવું, એને જીવનમાં ઉતારવું, અને પછી એ બાળકોને એની વાત કરવી એ શિક્ષકની ફરજ છે. એટલે મને મોરારી બાપુની વાત યાદ આવે છે કે શિક્ષક છે એ અર્કવાળો, તર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ. નવું જાણી અને બાળકોને પાસે નવું પીરસે. એટલે આજના બાળકો, આજના વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આજના બાળકોને નવું મળશે ને તો જ એ સ્વીકારશે, નહીં તો સ્વીકારશે નહીં. એટલે શિક્ષકને કાયમ માટે અપડેટ રહેવું પડશે. બીજી વાત કે ફક્ત આજે હું ઘણી વખત જોતો હોઉં છું, વાલીઓ અમારી પાસે આવતા હોય એ અશોકભાઈ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને આટલા ટકા તો આવવા જ જોઈએ. તો મારું ચોક્કસ એવું માનવું છે વાલી મિત્રો કે જીવનની અંદર ટકાનું કાંઈ મહત્વ નથી, બાળક જ્યાં જાય ત્યાં ટકવું જોઈએ. બાળકની ઉપર દબાણ ન આવે, બાળક પ્રફુલ્લિતતાથી એનું જીવન જીવતું થાય, આ આપણી પોત ફરજ છે. દરેક શિક્ષક મિત્રોને પણ મારે વાત કરવી છે કે બાળકોને શિક્ષણની સાથે સાથે એનામાં અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે જીકે, એનામાં રમતગમતનો જો કોઈ ગુણ અંદર સ્કિલ પડી હોય તો એ રમતગમતના જે સ્કિલને બહાર લાવવા માટે એને પ્રયાસ કરવો પડશે. સ્વ ઓળખની સાથે 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 બાળકોની અંદર પડેલી શક્તિઓને એને જાણવી પડશે અને પછી એમને રસ્તો બતાવવો પડશે. ગાંધી બાપુએ બહુ સાચું કીધું કે કેળવણીની વ્યાખ્યા જ્યારે આપવાની થઈ ગાંધીજીને, ત્યારે એણે બહુ વ્યાખ્યા ટૂંકમાં આપી હતી, કેળવે તે કેળવણી. બાળકને સર્વ પ્રકારે કેળવે એનું નામ જ કેળવણી. લાલજીભાઈ, આપણી સંસ્થા જ્ઞાનજ્યોત વિદ્યાલય જે સમગ્ર વિશ્વ ફલક પર જે ડંકો વગાડ્યો છે અને કહેવાય કે બાળકોને શીર્ષાસનની અંદર એટલા બધા બાળકો એકસાથે શીર્ષાસન કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપે પ્રાપ્ત કર્યું છે, તો એની માટે તમે કેવી રીતે બધા જ લોકોને એકસાથે ઇન્વોલ્વ કર્યા? કેમકે એટલા બધા વિદ્યાર્થીઓ, એમના વાલીઓને સમજાવવા, શિક્ષકોને સાથે રાખવા બહુ એક મોટું ભયંકર કામ છે, તો આપે આ કામને કેવી રીતે પાર પાડ્યું? બહુ ખુશીની વાત છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસને દિવસે 2017માં અમારી શાળાના બાળકો યોગ કરી અને મેદાનની અંદર બેઠા હતા એટલે કુદરતી રીતે મને વિચાર આવ્યો અને સ્ટેજ ઉપર જઈ અને મેં બાળકોની સામે શીર્ષાસન કરી અને બધા જ બાળકોને એવું કીધું કે ભાઈ તમે બધા પણ આવું કરી શકો છો. હું જ્યારે નાનો હતો ત્યારે મારા મોટાભાઈ પાસેથી મને પ્રેરણા મળેલી અને હું ત્યારથી શીર્ષાસન કરું છું, તો બધા જ બાળકોએ વાત સ્વીકારી લીધી. પેલી કહેવત છે ને, આચરતી ઇતિ આચાર્ય, આચરણ કરે તે આચાર્ય. એટલે પહેલાં આપણે પોતે શીખીએ તો બીજાને આપણે કહીએ તો એનો ભાર પડે. એટલે શાળાના 44 શિક્ષકો શીર્ષાસન શીખી ગયા.
ધીરે ધીરે એવું બન્યું કે એક વીકની અંદર 500 બાળકો શિષ્યાસન શીખી ગયા. એટલે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આ તો બહુ સારી વસ્તુ છે, અને આખા ફક્ત જ્ઞાનજ્યોત વિદ્યાલયના વાલીઓને સંદેશો મળે એવું શા માટે કરવું? આ વિસ્તારને આખું વિશ્વ આ સંદેશો લે, અને આરોગ્યનું પણ આ કામ છે. એટલે વાલીઓએ ખૂબ સહકાર આપ્યો અમારી વાત ઉપર, શિક્ષકોએ પોતાની અમારી વાત સ્વીકારી લીધી, અને 44 શિક્ષકો શીખી ગયા, 3,500 બાળકો શિષ્યાસન શીખી ગયા. અને આપણા સુરત માટે તો બહુ આનંદની વાત છે કે 3 ડિસેમ્બર 2017 દિવસ આજે 1 વર્ષ પૂરું થયું છે. હરિકૃષ્ણ કેમ્પસની અંદર 2,945 વિદ્યાર્થીઓએ શિષ્યાસન કર્યું, અને આખા વિશ્વને દરેકમાં શું પડ્યું છે, દરેક વ્યક્તિ માટે કોઈ કામ અશક્ય નથી એવું જોયું. એટલે એનો ખૂબ આનંદ થાય છે, અને હજી પણ અમારી એવી ઈચ્છા છે કે કંઈકનું કંઈક નવું સમાજને મળે, બાળકોને મળે, અને એ કાયમ માટે પ્રેરણા પૂરું પાડતું હોય. કહેવાય ને મિત્રો કે એક સફળ વ્યક્તિની આ એક બહુ આગવી લાક્ષણિકતા હોય. વિચાર તો આજે હર કોઈ વ્યક્તિને આવતી હોય, પણ વિચારને જ્યારે અમલમાં મૂકવામાં આવે ને ત્યારે જ એ કોઈ કામ પાર પડતું હોય છે. અને વિચાર સૌથી પહેલાં મનમાં આવે, અને એ મનમાં આવેલા વિચારને તનમાં લાવવો પડે ત્યારે જ આ પરિણામ મળતું હોય છે. કોઈ પણ કામ એ રાતોરાત થતું નથી. જેમ સાહેબે કીધું, શરૂઆત કરી અને શરૂઆત સૌથી પહેલાં મેં કરી, અને ત્યાર પછી લોકોને પ્રેરણા મળી, 200, 500, 1,000 બાળકો, અને ધીમે ધીમે એ વાત આજે વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી ગઈ. મિત્રો, તો આ નાનો એવો વિચાર જો એને અમલમાં કરવામાં આવે તો વિશ્વફલક સુધી આપણે પહોંચી શકીએ. આવા આખા દિવસમાં આપણી પાસે ઘણા બધા વિચારો આવે, એ વિચારો ન કરતા એનામાંથી ઉપાડી અને કોઈ વિચારને જો અમલ કરીએ તો ચોક્કસથી આપણે એક લેવલ આગળ આવી શકીએ. અને આવો છેલ્લો મેસેજ લાલજીભાઈ, કે સમગ્ર યુવાનો આ માધ્યમથી આપને સાંભળી રહ્યા છે, તો આ યુવાનોને એક મેસેજ તમારે આપવો હોય તો આપ શું આપશો? મારું નાનપણથી જીવનનું એક સૂત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ સફળ થવું હોય તો પહેલાં સરળ બનવું પડે. એટલે મારા યુવા મિત્રોને વિનંતી છે કે કાયમ માટે કોઈ પણ પ્રકારનો અભિમાન, ઈગો રાખવો નહીં. ઈગોથી કોઈ પણ વ્યક્તિનો નાશ થાય છે, મનુષ્યનો નાશ થાય છે, અને એની કારકિર્દી ખતમ થઈ જાય છે. એટલે કોઈ પણ પ્રકારનો અભિમાન રાખ્યા વગર, પેલું ભજન મને પંક્તિ બહુ ગમે છે, જીવ શાને ફરે છે હે ગુમાનમાં, હે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, હો જીવ શાને ફરે છે હે ગુમાનમાં, હે અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે કોઈ પણ પ્રકારનું જીવનમાં કોઈ દિવસ અભિમાન ન રાખવું જોઈએ. એટલે માટે દરેક યુવાનોને મારી વિનંતી છે કે સફળ થવા માટે હંમેશા સરળ બનવાનું. ખૂબ સરસ લાલજીભાઈ. મિત્રો, ખૂબ સરસ મજાની વાતો લાલજીભાઈ નકુમ પાસેથી આપણે જાણી, સમજી અને શીખી. આમાં ઘણી વાતો એવી છે મિત્રો કે કદાચ આજે આપણે અત્યારથી જ અમલ કરવી હોય તો ચોક્કસથી આપણે કરી શકીએ. કહેવાય ને કે રખ હોસલા ઓ મંજિલ ભી આયેગા ઓર મંજિલ પાને કા મજા ભી આયેગા, પણ એના માટે ચોક્કસથી થોડી ધીરજ રાખવી જોઈએ. તો આવા વધુ ને વધુ સારા વિડીયોઝ માટે કદાચ આપની કોઈ સ્પેશિયલ એવી રિક્વાયરમેન્ટ હોય, આપ એવું ઈચ્છતા હોય કે આ પોઈન્ટ ઉપર વિડીયો બને, તો ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ લખી શકો છો કોમેન્ટ. ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી બાજુ પર રહેલા બેલ બટનને હિટ કરી, જેથી કરીને આવા જ અવનવા આ ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝના વિડીયો આપ સુધી મળતા રહે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ.